ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કેતનભાઈના જે કોઈ પ્રશ્ન હશે તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી દિલ્હી પહોંચ્યા છે તેને લઈ અને મોટા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દિલ્હી પહોંચ્યા છે. પારિવારિક પ્રસંગનું પ્રધાનમંત્રી અને અમિત શાહને આમંત્રણ આપવા માટે તેઓ દિલ્હી પહોંચ્યા છે. એક તરફ રાજ્યમાં ખાસ કરી મધ્ય ગુજરાતમાં જે રીતે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું ત્યારે તેઓ પણ ચર્ચામાં સામેલ થયા હતા અને આ તમામની વચ્ચે તેઓ દિલ્હી પહોંચ્યા. વડાપ્રધાન મોદીને તેમણે આમંત્રણ આપ્યું. પારિવારિક પ્રસંગનું આમંત્રણ પ્રધાનમંત્રી અને અમિત શાહને આપવામાં આવ્યું છે. સંવાદદાતા કલ્પેશ વધુ વિગતો આપશે. જી કલ્પેશ. પારિવારિક લગ્ન પ્રસંગ છે અને એને આમંત્રણ આપવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ દિલ્હી ગયા હતા. તેઓ અમિત શાહને પણ મળ્યા હતા અને આમંત્રણ પાછું હતું અને પ્રધાનમંત્રીને પણ આ પ્રસંગમાં હાજરી આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જો કે તેમની જે દિલ્હી મુલાકાત છે તેને લઈને અટકળો વહેતી થઈ હતી, પરંતુ આખરે આ એક પારિવારિક પ્રસંગના આમંત્રણમાં તે આમંત્રણ પત્રિકા આપવા માટે તેઓ દિલ્હી ગયા છે. જી, કેતન ઇનામદારના પ્રશ્ને ચર્ચા થઈ હોવાની કેટલી શક્યતા કલ્પેશ? સ્વાભાવિક છે કે એમણે કેતન ઇનામદાર સાથે વાતચીત કરી હતી, પરંતુ આખો આ સંગઠનનો મામલો છે અને સંગઠન અને સરકાર તેને હાથ પર લઈ રહ્યા છે, પરંતુ આજનો જે પ્રસંગ છે માત્ર સામાજિક પ્રસંગમાં આમંત્રણ પત્રિકા આપવા પૂરતો હતો. ધન્યવાદ કલ્પેશ વિગતો આપવા બદલ. તો પારિવારિક પ્રસંગનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આમંત્રણ આપવા માટે પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા હતા. તેઓએ વડાપ્રધાનને આમંત્રણ આપતા સમયની તસવીર પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.